એકમાત્ર ઉપાય ગાંધીની જીવનશૈલી લેખન અને પઠન ભદ્રાયુ વછરાજાની પ્રકાશન જન્મભૂમિ પત્રો રવિવાર મધુવન પૂર્તિ છેલ્લા થોડા વર્ષોથી દેશના એક નિયત વર્ગને મહાત્મા ગાંધીજીની એલર્જી થઈ ગઈ છે જો કે એ વર્ગ જ ગાંધીજીના નામનો પ્રચાર પ્રસારમાં ભરપૂર ઉપયોગ કર્યા વગર નથી રહી શકતો ગાંધીજી માટે સમગ્ર દુનિયાને દિન પ્રતિદિન માન અને આદર વધી જ રહ્યા છે વિશ્વ શાસન અને પ્રજાના હિત માટે ગાંધી સામે નજર નાખ્યા વગર રહેતું નથી એ મહાન વિભૂતિની દોઢસોમી જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે જ કોરોનાની મહામારીનો વિકલ્પ ગાંધી જીવનશૈલીમાં જ સૌને દેખાવા લાગ્યો છે ફરી એકવાર પોસ્ટ કોરોના કાળખંડમાં વિશ્વ ગાંધી નીતિ રીતિને અનુસરે તેવી સમયની માંગ છે ગાંધીજી વિશ્વના છે પણ મૂળતઃ ગુજરાતી છે ગાંધી વિચારસરણી પર ચાલતી નમૂનેદાર નઈ તાલીમ સંસ્થાઓ પણ ગુજરાતમાં આજે મોજૂદ છે એમાં એક ટોચસ્ત પ્રાકૃતિક પરિસર સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના નાનકડા સણોસરા ગામમાં છે આ સણોસરા તો વિશ્વમાં ઓળખાય છે જ લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠના નામે અહીં જે એક વખત પગ મૂકે તે ગાંધીજન બન્યા વગર ન રહે આ લોક ભારતી સણોસરામાં તાજેતરમાં ગાંધી ભારતી નામથી એક વૈશ્વિક સંસ્થાના શ્રી ગણેશ થયા ગાંધી નિર્વાણ દિન ત્રીસ જાન્યુઆરી બે હજાર વીસના રોજ ગાંધી ભારતી એટલે કે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એપ્લાઇડ ગાંધીયન સ્ટડીઝનો આરંભ થયો અને તરત આપણો દેશ અને સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીના સખંજામાં ઝડપાયા એપ્લાઇડ ગાંધી એવા ટૂંકા નામથી ઓળખાતી આ સંસ્થાના માર્ગદર્શક અને લોકભારતી સણોસરાના અર્વાચીન શિલ્પી શ્રી અરુણભાઈ દવે એક સુંદર વિડિયો ટોક સોશિયલ મીડિયા પર વહેતી કરી જેમાં વાયરસ કોરોના તેના કારણો અને તેના ઉપાય તરીકે ગાંધી જીવન એવા ચાર પાસાને વિસ્તૃત સમજ સાથે આવરી લીધા કોરોનાનો રામબાણ ઇલાજ એવા શીર્ષકથી યુટ્યુબ પર પેશ થયેલ આ વિડીયોમાં અવાજ છે પણ વક્તાનું દૃશ્ય નથી પણ બહુ બધા વિઝ્યુઅલ્સ છે અને લખાણ દૃશ્યોમાં ઘણી બધી સુસ્પષ્ટ વિગતો આપણને માર્ગ ચીંદે છે કોરોના એન્ડ ગાંધી એવું યુટ્યુબમાં સર્ચ કરવાથી આ વિગત નિહાળી શકાય છે અરુણભાઈએ એક વેધક પ્રશ્ન શરૂઆતમાં જ પૂછ્યો છે આ તો એક કોરોના વાયરસ આવ્યો ને આપણે લોકડાઉનના શરણે ગયા પણ માની લો કે આવા બે ત્રણ વાયરસ આપણા પર હુમલો કરે તો શું કાયમ આપણે લોકડાઉનમાં ભરાઈ રહીશું છેલ્લા પંદર વર્ષોમાં ન જાણેલા વિષાણુ કોઈ એક રોગ લઈને આવ્યા જ છે અને આપણી જીવન જીવવાની રીત અને લોભગ્રસ્ત વૃત્તિ જોતા હજુ આવતા જ રહેશે તો આપણે શું મોઢું વકાસીને બેસી રહીશું પણ આનો ઉકેલ ક્યાંથી મળે અને એ ઉકેલ શક્ય છે ગાંધી ભારતી ખોખારો ખાઈને કહે છે કે ગાંધી જીવનશૈલી જ વિશ્વને બચાવી શકશે પણ આ ગાંધી જીવનશૈલી એટલે શું વર્લ્ડ સાયન્ટિસ્ટ વોર્નિંગ ટુ હ્યુમિનિટી નામના અહેવાલમાં સિત્તેર દેશોના સોળસો વિજ્ઞાનીઓ કે જેમાંથી એકસો બે તો નોબેલ વિજેતા છે તેમણે માનવજાતને ચેતવણી આપી છે કે જો તમારે માનવજાતના અસ્તિત્વ માટે ખતરારૂપ બનેલી વિકરાળ સમસ્યાઓથી બચવું હોય તો તમારી જીવનશૈલી બદલવી જ પડશે અને આ બધી સમસ્યાઓનો ઉકેલ સંપૂર્ણપણે ગાંધી વિચારમાં ગર્ભિત છે આથી આપણે આપણી ગરજે ગાંધી વિચાર આધારિત જીવન રીતિ અપનાવ્યા વગર ચાલશે નહીં હા આપણે આપણા ગાંધી વિચારને નહીં સમજી શકીએ તો એ જ વાતો બહારથી જુદા જુદા લેબલ લગાવી આપણી પાસે આવશે એ નક્કી છે એ ગાંધી જીવનશૈલીને ઓળખી લેવાની તૈયારી કરીએ અને જીવન હવે એ પ્રમાણે ગોઠવવા માટે પ્રવૃત્ત કરીએ ઇતિહાસમાંથી એટલું શીખવા મળે છે કે ઇતિહાસમાંથી આપણે કશું શીખતા જ નથી કારણ જો ઇતિહાસમાંથી કશું પણ શીખતા હોત તો એકની એક ભૂલો વારંવાર થોડી કરી હોત છેલ્લા ચારસો વર્ષોથી પ્રતિસો વર્ષે એક ભયાનક મહામારીએ આપણને હચમચાવી નાખ્યા છે પણ એ સમય પતે એટલે આપણે હતા એવા ને એવા જે કરતા હતા એ જ કરવાનું ફરી શરૂ પણ ના આ વખતે કોરોના વાયરસે એવા જીવદ્ધર કર્યા છે અને વિશ્વના દોઢસોથી વધુ દેશોને પછાડ્યા છે કે પોસ્ટ કોરોના યુગમાં જીવન જીવવાની રીત બદલ્યા વગર કોઈ ઉપાય નથી હા નાના મોટા ખાવા પીવાના થોડા પ્રયોગો આપણામાંથી કેટલાક કરતા રહ્યા છે પણ એ વ્યાપક કે સર્વગ્રાહી નથી અને એ પ્રયોગો પણ આપણા ગાંધી મહાત્માએ દર્શાવેલ આખી જીવનશૈલીના ટુકડા જ તો છે આ એને રૂપકડા નામ આપણે આપ્યા ઇકો ફ્રેન્ડલી લાઈફ સ્ટાઇલ મિનિમાલિઝમ લિવિંગ વિથ લેસ માઇન્ડફુલ લિવિંગ સંપોષિત જીવનશૈલી સંસ્કૃતિ તથા પ્રકૃતિનું સંરક્ષણ કરતી જીવનશૈલી આવા બધા પ્રયોગાત્મક ખ્યાલો આવ્યા કોઈ કોઈએ અમલમાં મૂક્યા પરંતુ હકીકતમાં એ બધા ખ્યાલો હતા તો ગાંધી વિચાર આધારિત જીવનશૈલીના જ ટુકડાઓ ગાંધી ભારતી લોકભારતી સણોસરાએ ફરીવાર આપણી સમક્ષ નવનીત તારવીને રજૂ કર્યું છે નવા વિજ્ઞાન વિશે પણ જૂની નજરે દ્રષ્ટિવંત પ્રકાશ રજૂ કરી શકે એવા ડૉક્ટર અરુણભાઈ દવે યુટ્યુબમાં ગુજરાતીમાં ને અંગ્રેજીમાં ટૂંકોને લાંબો વિડીયો ખૂબ મહેનત સાથે ચિત્રો દ્રશ્યો સાથે મૂક્યો છે અરુણભાઈ કોરોનાને ખાંસીથી નહીં ખોખારાથી આવકારવા ગાંધી જીવનશૈલી સ્પષ્ટ સમજાવે છે એના માઇલસ્ટોન્સ જાણવા જેવા છે પહેલું સજીવ ખેતી આધારિત તૈયાર થયેલ સંપૂર્ણ શાકાહારી સમતોલ ખોરાક બીજું બધી જ ઋતુમાં શરીરને અને પ્રકૃતિને અનુકૂળ આવતો ને પોષતો પોશાક ત્રીજું મહત્તમ રીતે પ્રાકૃતિક હવા ઉજાસ અને સામગ્રીથી નિર્મિત નિવાસ ચોથું યોગ ઉદ્યોગ અને સહયોગ ના કૌશલ્યો વિકસાવે એવું શિક્ષણ પાંચમું સ્વપોષી પરપોષી પરભક્ષી અને મૃતભક્ષી એમ ચારેય પ્રકારની જીવસૃષ્ટિને પોષે તેવો વ્યવસાય છઠ્ઠું જ્યાં મૂળ માલ તૈયાર થતો હોય ત્યાં જ કાચો માલ તૈયાર કરતી વિકેન્દ્રિત સ્વાવલંબી સ્થાનિક લોકોને રોજગારી આપતી સ્થાનિક લઘુયંત્રોને પ્રોત્સાહિત કરતી એવી સંસ્કૃતિ અને પ્રકૃતિનું જતન કરતી નાની સોહામણી માનવીય ટેકનોલોજી સાતમું મનુષ્યની ભોગવૃત્તિને સમાવે તેવા જ્ઞાન વિજ્ઞાન અને અધ્યાત્મ આઠમું બિન પરંપરાગત અને વિકેન્દ્રિત સ્ત્રોતોમાંથી મેળવેલી ઊર્જા નવમું શક્ય તેટલા મર્યાદિત સાધનો અને સુવિધાઓથી જીવવાનો અભિગમ દસમું જીવનના દરેક તબક્કે શક્ય તેટલો વધારે પુનઃ પ્રાપ્ય દ્રવ્ય અને ઊર્જાનો ઉપયોગ અગિયારમું સૌના ભલા માટે પ્રયોજાતો સર્વોદયલક્ષી વહીવટ બારમું કુદરતી સ્ત્રોતોનું જતન સંવર્ધન કરતા વર્ગભેદ અને વર્ણભેદ વગરના સાદગી અને જાત મહેનતવાળા સ્વાવલંબી સૌ સાથેના સમન્વયકારી અને મૈત્રીસભર સંવેદનશીલ વાણી વર્તન અને વ્યવહાર તેરમું સરળ સસ્તું લોકભોગ્ય નિર્દોષ અહિંસક સંસ્કારી સ્પર્ધા મુક્ત રચનાત્મક ને પ્રસન્ન કર મનોરંજન ચૌદમું મનોબળ વધારતા નૈસર્ગિક ઉપાયો આ બધાનો સરવળો કરીએ એટલે મનુષ્યત્વને ઉજાગર કરતી નિજાનંદી જીવનશૈલી આપણને મળી જાય પ્રશ્ન એ છે કે શું આ બધું શક્ય છે જવાબ સો ટકા હામાં છે આપણે ગાંધી ભારતી લોક ભારતીને જ કામ એમને કહીએ કે ગુજરાત મોડેલ બનાવી આપે ગાંધી ભારતીની સ્થાપનાનો ઉદ્દેશ જ એ છે અને પછી સમગ્ર ભારતમાં પોસ્ટ કોરોના યુગમાં ગાંધીની આ વિચારવંત જીવનશૈલીનો પ્રચાર પ્રસાર કેન્દ્ર સરકાર દ્વારા કરીએ અને દરેક માનવના મનમાં ઉતારી દઈએ કે ફરી કોઈ કોરોનાને આપણા ઘરમાં દાખલ ન થવા દેવો હોય તો એકમાત્ર ઉપાય છે ગાંધી જીવનશૈલી મહાત્માજીના દોઢસોમાં જન્મ વર્ષમાં આવું થશે તો એ મહત્તમ ઉત્તમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાશે sa so sa